તન્મય વેકરિયા. તો એના માટે ભલે આજ થોડુંક બોલવું પડે, પણ સુખનો પાસવર્ડ એના માટે આપણે જોઈએ. સૌથી પહેલા તો મારા સાસરા વાળાઓને મારા જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. અહીંથી શરૂ થાય છે સુખનો પાસવર્ડ. મિલનભાઈ, મારી લાઈફમાં પર્સનલ ફ્રન્ટ ઉપરનો સુખનો પાસવર્ડ કહું તો 13 મે 1976 જ્યારે મારો જન્મ એક ગુજરાતી કુટુંબમાં થયો, એ મારો સૌથી પહેલો સુખનો પાસવર્ડ. વેરી ગુડ. યે બાત બહુ અચ્છે. આશુભાઈએ જે પેલા ભાઈની વાત કરી મોરબીવાળા, એ એક ગુજરાતીની જ છાતી એવી હોય કે કદાચ એવા ડિપ્રેશનમાં આવીને કોઈક સ્ટેપ એવો લઈ લે, પણ એને થોડુંક મોટિવેશનલ વાંચન કે મોટિવેશનલ સ્પીચ સાંભળવા મળે તો એ ગુજરાતીની જ છાતી હોય કે ગમે એવા ડિપ્રેશનમાંથી બહાર થઈ અને પોતાની સક્સેસ મેળવી લે. બીજું, જે ઘરમાં મારો જન્મ થયો છે, મારું બાળપણ, એ આ રંગભૂમિ, રંગમંચ, નાટકોના રિહર્સલ, ડબિંગ, રેકોર્ડિંગ, ફિલ્મો, એ બધા વાતાવરણમાં જ મેં જોયું છે નાનપણથી. એટલે જ્યારથી સમજણ આવી ત્યારથી એમ જ હતું કે કરીશ તો એક્ટિંગ જ કરીશ, મને આ જ આવડશે કદાચ. ગમે એમ કરીને ધકેલ પંચા 150 કરીને બીકોમ માંડ પાસ કર્યું. 1% રહી ગયો, 36% આવ્યા, 35 આવ્યા તો મારી પાસે ત્યારે સાયકલ આવી ગઈ હતી. કારણ કે મુંબઈમાં એવું હોય કે 35% એક્ઝેક્ટ આવે તો સાયકલ આપે ગવર્મેન્ટ. પણ પછી સંઘર્ષનો ફેઝ ચાલુ થયો. આજકાલ તો સોશિયલ મીડિયા બધી બહુ આગળ છે, પણ ત્યારે ફોટા લઈને, પાંડે સાહેબને ખબર હશે તો મારા કરતાં પણ જૂના છે, એટલે એમને એ સિસ્ટમ ખબર છે કે ફોટા બધે પહોંચાડવાના, ઓડિશનો આપવાના. પછી ધીમે ધીમે નાટકોમાં સેટ થયો, સિરિયલોમાં નાના મોટા રોલ કરવા મળ્યા મને. પછી એક ફેઝ આવ્યો ઓગસ્ટ 2010 થી લઈને ડિસેમ્બર 2010 સુધીનો, કે જ્યારે મારો ફોન વોડાફોન કે એરટેલવાળા પણ નહોતા મને ફોન કરતા સ્કીમ માટે. એટલે સવારે જે 100% બેટરી મારા ફોનમાં ચાર્જ થઈ હોય, રાતના હું પાછો મૂકું ત્યારે 100% જ હોય, 1% પણ યુઝ ન થઈ હોય. ત્યારે થોડુંક ડિપ્રેશન આવી ગયું હતું મને કે આ લગ્ન થઈ ગયા છે, એક દીકરી છે, હવે આ એજમાં હવે પાછી નવી કઈ લાઈન મારે ગોતવી. ત્યારે અચાનક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બન્યું બાઘા માટે. અને મારા માટે જો સુખનો કોઈ પાસવર્ડ હોય તો એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાનું પાત્ર છે. કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક કલાકારના નસીબમાં જ્યારે કોઈ પણ એક રોલ લખાયો હોય ત્યારે એ એકલો એની માટે જવાબદાર નથી હોતો, એનો ખાલી અપ્રોચ હોય છે. અમુક નામો જે આજે મળ્યો છે ટાઈમ અને એ મોમેન્ટ મળી છે તો હું ડેફિનેટલી શેર કરીશ, જેમાં સૌથી પહેલાં તો ઓફકોર્સ આશિત કુમાર મોદી. બીજો, મેં એ ટાઈમના એસોસિએટ ડિરેક્ટર એક સેકન્ડ યુનિટ કરતા હતા દિવ્યેશ પાઠક, એને ફોન કર્યો કે દિવ્યેશ મને નથી લાગતું કે મારું એક્ટિંગમાં કંઈ જામે, હું સખત ડિપ્રેશનમાં જઈ રહ્યો છું, તું તારક મહેતા કરે છે મને ખબર છે, તારે ત્યાં 5મો 6ઠો 7મો 8મો જે અસિસ્ટન્ટ હોય ને તું મને લગાવી લે, મને મહિનાના 2000 રૂપિયા બી આશિષભાઈ આપશે ને તો મને ચાલશે, મારે ઘરમાંથી નીકળી જવાનું અને રાતના થાક્યા પછી ઘરે આવવાનું એક મોટિવેશન જોઈએ છે. તો મને કે તું એક કામ કર, એક 4-5 એપિસોડનું એક પાત્ર આવે છે બાઘાનું, તું અનુરાગભાઈ જે ક્રિએટિવ હતા ત્યારે એમને ફોન કર. પછી મેં એમને ફોન કર્યો, એમણે મને મળવા બોલાવ્યો. પછી બાઘાનું 1લો એપિસોડ ટેલિકાસ્ટ થયો. 4-5 એપિસોડનું જ કેરેક્ટર હતું આમ તો. એમાં થયું કે નટુ કાકાને અમુક કારણોસર હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા, બાયપાસ. બાયપાસ, હા. અને
સીનો અમુક કરવાના હતા દુકાનમાં, તો પછી મારા સુખના પાસવર્ડ નટુ કાકા છે, બરાબર પાંડે જે કે છે મારા સુખના પાસવર્ડ નટુ કાકા છે, કારણ કે એ નિમિત્ત બન્યા, બરાબર. તો જ્યારે એ કેરેક્ટર બનતું હતું ત્યારે દિલીપભાઈ પછી હું હતો ત્યાં આગળ, એટલે વિચાર્યું કે કંઈક અલગ કરીએ, નોર્મલ ન હોય, એટલે કે આપણે સૌરાષ્ટ્રનો ટિપિકલ એક બાઘો હોય જે દિલનો બહુ સાફ હોય, થોડુંક મોડું સમજતું હોય પણ એના મનમાં પાપ ન હોય, એ પાછા સૌરાષ્ટ્રમાં જ હોય બધા બાઘા નહીં પણ દિલના ચોખ્ખા. તો પછી મેં બતાવ્યું કે સર આવી રીતે કંઈ મેનરિઝમ કરું, આમ થોડોક પેટ આગળ હોય, વળેલો હોય, એટલે ક્વેશ્ચન માર્ક જ હોય આમ કોઈ પણ ઓલામાં. તો એમને બહુ મજા આવી. પછી હસવાનું કે આવી રીતે હશે તો આસિદભાઈ બી ફોર્ચ્યુનેટલી દિવસે દુકાનમાં આવેલા, કારણ કે મારો પહેલો દિવસ હતો, તો એમને બી ખૂબ મજા આવી. તો મને કે ના કર, આ સરસ વર્ક થશે એમ. એટલે પછી એવી રીતે એની બોડી લેંગ્વેજ, એની મેનરિઝમ, એની બોલવાની સ્ટાઇલ, એ બધું ત્યારે થતાં થઈ ગયું. હવે એમ થાય છે કે બાઘા કર્યા પછી માણસના કમરની કેટલી વેલ્યુ છે ને એ મને હવે સમજ પડે છે. પણ બહુ આ છે ને, આ કદાચ આપણે ટીવી સિરિયલ જોઈએ છીએ ત્યારે કોણ કેરેક્ટર કઈ રીતે આ બહાર આવ્યું એ આપણને ખબર નથી, આ બિહાઇન્ડ ધી સ્ક્રીનની વાત છે. અને આસિત કુમાર મોદી પછી જો કોઈને હું થેન્ક્સ કહું તો અહીંયા બેઠેલા દયાશંકર પાંડેને, કારણ કે ત્યારે એ બરોડામાં બેઠા હતા, એમની શનિદેવ એક હિટ સિરિયલ ત્યારે ચાલતી હતી અને પહેલો એપિસોડ જોઈને આસિતભાઈને ફોન કરીને કીધું હતું કે આસિત કુછ ભી હો ઇસ એક્ટર કો લોક કર દે, યે બહોત અચ્છા એક્ટર હૈ, ઇસકા આગે હમ બહોત અચ્છા યુઝ કર સકેંગે. એટલે સુખનો પાસવર્ડ મારા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ છે. થેન્ક યુ સો મચ.